રાજકોટમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના આઠ કેસ નોંધાયા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ નિવેદન આપ્યું લોકો માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરે સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે વાતાવરણના કારણે સામને રોગોના કેસમાં વધારો તાવ શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યા ચારસો ત્રીસથી વધુ છે એસિ એન્ટુના કેસ ઉપર પણ નજર રાખી રહ્યા છે તેવું કહ્યું કહ્યું કે ડરવાની જરૂર નથી સ્થિતિ નિયંત્રણ હેઠળ છે રાજકોટમાં માવઠાના પગલે રોગચાળામાં વધારો થયો છે સર સામાન્ય રોગચાળો તો વધ્યો છે પરંતુ કોરોનાના કેસો પણ ચિંતા વધારી રહ્યા છે શું સ્થિતિ છે તો લાસ્ટ વીકની વાત કરું તો રાજકોટ શહેર ખાતે છેલ્લા એક વીકમાં ટોટલ આપણી પાસે ટોટલ વીસ ટોટલ ત્રેવીસ કેટલા કેસ નોંધાયેલા છે જેમાં હાલ આપણી પાસે એક્ટિવ કેસની સંખ્યા જોઈએ તો વીસ જેટલા કેસ એક્ટિવ હાલતમાં છે ગઈકાલે આઠ કેસ એની પહેલાંના દિવસે ચાર કેસ છે એ કોવિડના નોંધાયેલા છે કોવિડના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે પણ એક આપણી માટે એક રાહતના સમાચાર એ છે કે કોઈપણ પેશન્ટ છે એમને સિવિયર લક્ષણો એ છે જણાતા નથી જેટલે એમ જેમ કે ઓક્સિજનની કમી કે ન્યુમોનિયા છે એ ડેવલપ થતા નથી હાલ આપણા જે તમામ પેશન્ટ છે એમાં માત્ર એક જ પેશન્ટ છે હાલ ઓટુ સપોર્ટ ઉપર છે જે સેવન્ટી નાઇન ઇયરના ફિમેલ છે અને એમની કન્ડિશન હાલ અત્યારે સ્થિર છે પણ ખાસ કરીને કહી શકું કે અત્યારે કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે કોવિડનું છે એ શરૂ થઈ ગયું છે સાથે સાથે આપણે વાત કરીએ તો સિઝનલ ફ્લુ ના કેસીસ એટલે સામાન્ય શરદી ઉધરસના કેસીસમાં પણ વાતાવરણને કારણે વેદના પ્રમાણને કારણે अथवा ડબલ ઋતુને કારણે છે વધારો થઈ રહ્યો છે તો 100% ખાસ કરીને સૌ લોકોને એક અપીલ છે કે હાલ કોવિડના જે અનુરૂપ વ્યવહાર હતા એ ફરી પુનઃ છે એ ચાલુ કરવાનો સમય આવી ગયો છે જો અત્યારે આપણે એલર્ટ ન રહીએ તો ભવિષ્યમાં પણ કેસ છે વધવાની શક્યતા રહેલી છે સર તમે કહ્યું કે કોમ્યુનિટી જે સંક્રમણ છે એ વધી રહ્યું છે કેટલા સ્તરે પહોંચ્યું છે જી આપણે વાત કરીએ કે અમારામાં કેસ ડબલિંગની જે વ્યાખ્યા આવે તો આપણે વાત કરીએ પરમ દિવસે ચાર કેસ હતા અને એક જ દિવસમાં કેસ છે આઠ થઈ ગયા છે તો આઠના છે એ ડબલ થતાં વાર લાગતી નથી કોવિડ છે ખૂબ જ કંટાજી એટલે કે એનું ઇન્ફેક્શન છે ખૂબ જ ઝડપથી ફેલાતું હોય છે તો આવા તબક્કામાં દરેક વ્યક્તિ છે માસ્કનો ઉપયોગ કરે સાથે સાથે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરે વારંવાર હાથ ધોવે અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે અને ખાસ કરીને વાત કરું તો અત્યારે લોકોમાં માસ્કનો પ્રયોગ છે સંપૂર્ણપણે જોવા મળતો નથી તો માસ્ક છે એ સામાન્ય શરદી ઉધરસ સામે પણ રક્ષણ આપશે અને કોવિડની સામે પણ રક્ષણ આપશે અને આજ હાલ અત્યારે એસ્ત્રીએન્ટો નો ભય પણ સમાજમાં છે વ્યાપ્ત થઈ ગયો છે તો એની સામે પણ રક્ષણનો નો એક માત્ર ઉપાય છે કે ટ્રિપલ લેયર માસ્ક તો ટ્રિપલ લેયર માસ્ક અથવા સાદુ માસ છે તમને ઘણું પ્રોટેક્શન આપશે તો માસ્કનો પ્રયોગ ચાલુ કરવો જોઈએ ખાસ કરીને એચ થ્રી એન્ટુ ની વાત કરીએ તો એ રાજકોટમાં કેટલા કેસો છે કયા પ્રકારે એનું સંક્રમણ થઈ રહ્યું છે અહીંયા ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટ કઈ કઈ લેબોરેટરીમાં જી આપણે આપણી જે આરટીપીસીઆર લેબ છે જે કોવિડના ટેસ્ટ કરી રહી છે પ્રાઇવેટ લેબ છે એ પાંચે પાંચ પ્રાઇવેટ લેબમાં પણ એસ સી એન ટુના ટેસ્ટ કરી શકાય છે એઝ વેલ એઝ આપણી પીડીયુ મેડિકલ કોલેજ ખાતે પણ એસથ્રી એન્ટનો ટેસ્ટ કરી શકાય સરકારની ગાઈડલાઇન મુજબ કેટેગરી સીના જેટલા દર્દી છે એમના ટેસ્ટ છે એ કોવિડ માટે કરવા પણ અનિવાર્ય છે સાથે સાથે એચ વન એન વન અને એચ ટુ એન ટુ માટે પણ કરવા છે એ જરૂર છે એવી ગાઈડલાઇન છે સરકાર દ્વારા અમને